नमस्कार मित्रों, हूँ जयेश प्रजापति, गुरुकृपा एकेडमी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे तमने खबर छे कि धोरण 10 माटे बेसिक गणितनी सीरीज शुरू करी छे मोई स्टाम्प उदाहरण। मित्रों, आ सीरीज रिपीटर विद्यार्थी तथा जे रेग्युलर विद्यार्थी ए तमाम माटे खूब ज उपयोगी बनी रहेशे बोर्डनी एक्जाम माटे, बराबर छे। तो मित्रों, तमने खबर छे कि बहुपदी चेप्टर कुल 6 गुणनू छे, बराबर। एक एक गुणना बे क्वेश्चन पूछाशे, बे बे गुणना बे क्वेश्चन पूछाशे। तो मित्रों, आजे जे आपणे उदाहरण बे लईने तमारा आगळ प्रस्तुत थाय छे एनी अंदर आ जे एक्जाम्पल छे बे गुणनी अंदर पूछाय छे अने खूब सरळ होय छे, बराबर छे। तो आने कई रीते गणीशुं वीडियो अंत सुधी जोजो, बराबर छे। अने मित्रों, तमने पास थवानी गेरंटी मैं लीधेली छे, बराबर छे। तमारे खाली बस आपणा वीडियो फॉलो करवाना छे, थोड़ी मेहनत करवानी छे, बीजुं कशुं ज करवानुं नथी। तमे आगळना वीडियो ने अंदर कॉमेंटो जोई शको छो। गई सालना पास थयेला विद्यार्थीओ अत्यारे आवीने कॉमेंट करे छे कि सर, अमे तमारा वीडियो जोईने पास थया छे। तो एना पर तमे समजी शको छो कि बाळकोए घणा बाळकોએ फायदो उठाव्यो छे अने तमे पण फ्रीमां आपणा वीडियोनो फायदो उઠાવી શકો છો। તો અહીંયા આપણે આ રકમ વાંચીએ, શું કહે છે કે દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર વત્તા સાત એક્સ વત્તા દસના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, બરાબર છે। આવી કંઈક રકમ છે। પણ મિત્રો, આ એક્ઝામ્પલ ગણતા પહેલાં તમારે આ સૂત્રો આવડવા જરૂરી છે। શું સૂત્ર છે કે શૂન્યનો સરવાળો એટલે શું? તો કે આલ્ફા વત્તા બીટા, એનું સૂત્ર શું થશે? તો કે માઇનસ બી ભાગ્યા એ। ચલો, બી એટલે શું કહેવાય? તો કે એક્સનો સહગુણક કહેવાય, અને એ એટલે શું? તો કે એક્સ સ્ક્વેરનો સહગુણક। એ જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, બરાબર છે। તો એનું સૂત્ર શું થાય? સી ભાગ્યા એ। સીને શું કહેવાય? અચળપદ કહેવાય, અને એ છે એક્સ સ્ક્વેરનો સહગુણક। મિત્રો, આની અંદર બહુપદી કેવી હોય? આ રીતની હોય કે એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો, બરાબર છે। તો તમે એ જોઈ શકો છો કે આ એક્સ સ્ક્વેર છે એનો સહગુણક શું છે? એ છે, બરાબર। એ જ રીતે આ બી જે છે, બરાબર, એ કોનો સહગુણક છે? એક્સનો સહગુણક છે। એ જ રીતે આ સી છે એ શું છે? તો કે અચળપદ છે। તો આ પ્રમાણિત સ્વરૂપ છે, બરાબર છે, દ્વિઘાત બહુપદીનું આ પ્રમાણિત સ્વરૂપ છે મિત્રો। અને આ પ્રકારનું એક્ઝામ્પલ આપણે હવે ગણવું છે, તો ચાલો ટ્રાય કરીએ। પહેલાં આપણે એક બહુપદી લીધી, આપણે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા સાત એક્સ વત્તા દસ। તો આની અંદર શું કરવાનું? તો કે દસના ભાગ પાડીને સાત લાવવાના। તો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ દુ શું થઈ જશે મિત્રો? દસ થઈ જશે, બરાબર। અને પાંચ વત્તા બે શું થઈ જશે? તો કે સાત થઈ જશે। તો બંને રીતે સેટિસ્ફેક્શન થઈ ગયું। દસના આપણે ભાગ પાડ્યા, પાંચ દુ દસ, તો દસ થઈ ગયા, ગુણાકાર દસ થઈ ગયો, અને એ બંનેનો સરવાળો કરીએ છીએ તો અહીંયા સાત પણ થઈ જાય છે। ખેલાયું કે નહીં? એનો મતલબ શું થયો મિત્રો? કે આપણે સાત એક્સની જગ્યાએ હવે શું લખવાનું? તો અહીંયા જુઓ, આ એક્સ સ્ક્વેરની જગ્યાએ એક્સ સ્ક્વેર, સાત એક્સ જે છે બરાબર એની જગ્યાએ જુઓ, હું અહીંયા એક્સ લખી દઉં, અહીંયા એક્સ લખી દઉં, અને અહીંયા એક્સ લખી દઉં। એનો મતલબ શું થયો? કે અહીંયા સાત એક્સની જગ્યાએ તમારે પાંચ એક્સ વત્તા બે એક્સ લખવાનું। તો એ સાત એક્સની જગ્યાએ લખી દઈએ આપણે પાંચ એક્સ વત્તા બે એક્સ વત્તા દસ, બરાબર। ચાલો હવે શું કરીશું આગળ? તો કે આ બંનેમાંથી શું કોમન નીકળે છે? સરખું સરખું શું છે? તો કે બંનેમાં એક્સ સરખા છે, તો એક્સ કોમન નીકળી જશે। તો અંદર શું વધ્યું? એક્સ, અને અહીંયા શું વધ્યું? તો કે પાંચ, બરાબર છે। કેમ? કે અહીંયા એક્સની બે કાદ હતી, એક એક્સ નીકળી ગયો તો એક એક્સ વધ્યો, અહીંયા પાંચ અને એક્સ હતા તો એક્સ નીકળી ગયો, ખાલી શું વધ્યું? પાંચ વધ્યા। એ જ રીતે મિત્રો, અહીંયા શું છે? બે એક્સ વત્તા દસ। તો હવે અમે તમે દસના ભાગ પાડો તો પાંચ દુ દસ, તો આમાંથી શું કોમન નીકળે એવું છે? બે કોમન નીકળે એવા છે, તો અહીંયાથી બે નીકળી ગયા, ખાલી અહીંયા શું વધ્યું? એક્સ વધ્યું। હવે તમે આના ભાગ પાડો પાંચ દુ દસ, તો એમાંથી બે તો નીકળી ગયા, તો અહીંયા ખાલી શું વધ્યું મિત્રો? પાંચ। તમારે ખાસ જોવાનું છે કે બંને કૌંસમાં સરખી કિંમત જ વધવી જોઈએ, જો અલગ અલગ વધતી હશે તો સમજી લેવાનું કે તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે, બરાબર। ચાલો હવે તમે જે બાર કાઢ્યા છે સામાન્ય, એનું એક કૌંસ બનાવી દો, એક્સ વત્તા બે, અહીંયા વત્તા છે એટલે વત્તા લીધું, અહીંયા માઇનસ હોય તો માઇનસ લેવાનું, બરાબર છે। ચાલો, અને અંદર જે કૌંસ છે એ કૌંસ લઈ લો, એક્સ વત્તા પાંચ। હવે મિત્રો, અહીંયા તમારે પી ઓફ એક્સ બરાબર શું લઈ લેવાનું? ઝીરો લઈ લેવાનું। માટે તમે અહીંયા એક્સ વત્તા બે અને એક્સ વત્તા પાંચ બરાબર પણ તમારે શું લેવું પડશે? ઝીરો લેવું પડશે। એટલે વારાફરથી એક્સ વત્તા બે બરાબર ઝીરો અને એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો। ચાલો, અહીંયા પ્લસ છે એ બરાબરની વિરુદ્ધ સાઈડમાં જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય, તો એક્સ બરાબર શું થશે? માઇનસ બે, અને એક્સ આ પ્લસ છે આ બાજુ શું થઈ જશે? માઇનસ પાંચ। તો મિત્રો, આપણને આ બે શૂન્યો મળી ગયા છે, એને એકને આપણે કહેશું આલ્ફા,
ने बीजा ने अपने कहसू बीटा, बराबर है। हवे मित्रों आ सूत्रनी अंदर आपणे एने मूकवानुं छे, बराबर है। तो तमे सूत्र लख्या न होय तो तमे लखी देजो, बराबर है, व्यवस्थित रीते। हवे हुं आ सूत्र काढी नाखुं छुं अने जाते आपणे लखवानो ट्राय करवानो छे। तो अहीं जुओ जरा, शून्य नो सरवाळो एटले शुं छे, आल्फा वत्ता बीटा, बराबर। तो माइनस बे वत्ता माइनस पांच, तो आल्फा वत्ता बीटा छे एनी जग्याए आपणे माइनस बे वत्ता माइनस पांच लखी दईए, कारण के आपणा माटे आल्फा छे ने आपणा माटे बीटा छे। तमने फावतुं न होय तो हुं अहींया पहेला जे सूत्र हतुं अहींया लखी दऊं, तमने ख्याल आवे। शून्य नो सरवाळो बराबर आल्फा वत्ता बीटा बराबर माइनस बी भाग्या ए बराबर माइनस एक्स नो सहगुणक भाग्या एक्स स्क्वेर नो सहगुणक। એટલે તમે જોઈ જોઈને મિત્રો કમ્પેરિઝન કરી શકો। ચલો આલ્ફા બરાબર માઇનસ બે મૂકી દીધા, બીટા બરાબર માઇનસ પાંચ। હવે અહીંયા તમે આનો સરવાળો કરશો મિત્રો, તો માઇનસ બે અને માઇનસ પાંચ, તો એનો સરવાળો શું થઈ જશે? માઇનસ સાત થઈ જશે, બરાબર। ચાલો હવે અહીંયા તમે જોશો તો માઇનસ બી ભાગ્યા એ, તો બી કેટલો છે? તો મિત્રો જુઓ, આ એક્સ સ્ક્વેર આગળ જે સંખ્યા હોય ને એને એ કહેવાય, આને બી કહેવાય અને આને સી કહેવાય। તમારે અહીંયા લખવું હોય તમે લખી શકો છો પહેલાં કે અહીં એ બરાબર એક, કારણ કે એક્સ સ્ક્વેર આગળ કંઈ નથી ને, તો એક મૂકી દેવાનું। ચાલો બી, તો એક્સ ના આગળ શું છે? સાત, તો બી બરાબર સાત અને સી કેટલા છે? દસ। તો અહીંયા લખી દો, તમારે લખવામાં તમને તકલીફ પડે નહીં। ચલો હવે બી કેટલો છે? તો પહેલાં તો માઇનસ તો કરી જ દેવું પડશે, બી છે તમારે અહીંયા સાત, તો અહીંયા સાત લખી દો, અને એ છે તમારો અહીંયા એક, તો અહીંયા તમે એક લખી દો, બરાબર છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે માઇનસ સાત ભાગ્યા એક કરશો તો પણ શું જવાબ આવવાનો છે? માઇનસ સાત જ જવાબ આવવાનો છે। એટલે મિત્રો તમારો જવાબ અહીંયા તમને મળી ચૂક્યો છે। હવે તમારે અહીંયા લખી દેવાનું કે માઇનસ એક્સનો સગુણક ભાગ્યા એક્સ સ્ક્વેરનો સગુણક, બરાબર છે, સેમ ટુ સેમ જ આપણે અહીંયા લખ્યું। મિત્રો આપણે શૂન્યનો ગુણાકાર કરવો છે, તો પહેલાં સૂત્ર જે હતું હું લખી દઉં, તમને પ્રોબ્લેમ ન થાય, તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ભાગ્યા એ બરાબર અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સગુણક। હવે મિત્રો અહીંયા જુઓ કે તમને જો આ સૂત્ર કમ્પ્યુટર આવડી ગયું હોય અને તમે ડાયરેક્ટ આ લખી શકતા હોય, તમે ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે, અને સૂત્ર લખીને કરશો તો પણ કોઈ ખોટું પાડશે નહીં। તો હવે આલ્ફા, આલ્ફા કેટલો છે આપણા માટે? માઇનસ બે, તો અહીંયા માઇનસ બે લખીશું, બરાબર, અહીંયા ફરીથી લખી દઈએ આપણે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા માઇનસ બે છે, બીટા છે માઇનસ પાંચ, તો પાંચ દુ કેટલા થઈ જશે મિત્રો? દસ થઈ જશે, અને માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય। તમે કહેશો સર અહીંયા માઇનસ માઇનસ પ્લસ કેમ ના થયું? તો મિત્રો અહીંયા વત્તા કાઢી નિશાની છે, બરાબર, એટલે માઇનસ માઇનસ થાય સરવાળો, પણ નિશાની માઇનસ નહીં આવે, જ્યારે અહીંયા પાંચ અહીંયા ગુણાકારની નિશાની છે એટલે થાય ગુણાકાર, પણ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય। તો આ બધા બેઝિક નિયમો તમારે તૈયાર કરવા પડશે। ચાલો હવે આપણે આગળ જોઈએ કે સી ભાગ્યા એ, તો સી કેટલો છે અહીંયા? દસ છે, અને એ કેટલો છે અહીંયા? તો કે એક છે। તમે અહીંયા જુઓ કે દસ ભાગ્યા એક કરશું તો પણ કેટલો જવાબ આવશે? દસ જ જવાબ આવવાનો છે, તો અહીંયા આપણો જવાબ સેટિસ્ફાય થાય છે। બસ હવે ઉપર લખ્યું છે, લખી દેવાનું તમારે કે અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક, બરાબર। તો મિત્રો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર, તમે આને વ્યવસ્થિત રીતે ગણી શકો છો તમારી નોટબુકની અંદર। લાસ્ટમાં હું ખસી જઈશ ત્યારે તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો અને વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખી શકો। હવે મિત્રો આવા એક્ઝામ્પલ સ્વાધ્યાય 2.2ની અંદર પહેલો પ્રશ્ન જે છે એ પાંચ કે છ એક્ઝામ્પલ સેમ આના જેવા છે, બરાબર છે। તમને આ એક્ઝામ્પલ ફાવતો હોય અને તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે સર સ્વાધ્યાય 2.2ના પણ જે એક્ઝામ્પલ છે અમને કરાવો, અમને આમાં ઇન્ટરેસ્ટ પડે છે। જો સોરી, જો તમને આમાં ઇન્ટરેસ્ટ ન પડતો હોય મિત્રો, તો આના અથવામાં એક બીજો એક્ઝામ્પલ પૂછાય છે જે ઉદાહરણ 3માં આપણે જોઈશું, તો તમે આ ન ફાવે તમે એ તૈયાર કરી દેશો, એકદમ ઇઝી છે, તો
તમારા માર્ક્સ કવર થઈ જશે. પણ મિત્રો, હું એવી આશા રાખું છું કે તમે બંને કરશો તો તમને ફાયદો છે, પણ તમારે તૈયાર ન જ થઈ શકે, તમને ન જ ફાવે, તો એક ઓપ્શન છે કે તમે ઉદાહરણ 3 આપણે આગળ જે જોવાના છે એ કમ્પ્લીટ કરી દેશો અને એના જેવા એક્ઝામ્પલ કરી દેશો, તો આ બે એક્ઝામ્પલ અથવામાં પૂછાય છે તો તમે એ એક્ઝામ્પલ પણ લખી શકશો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.